आवन राम अष्ट कमल में नुरात चूरन निरंतर विजय भाई सुन कृपा निरंतर विजय ईश्वर तत्व दरे मनुष्य ने बहुत प्रिय से मालूम है। इने नजीक जावा माटे इने खोज करीने इने मळवा माटे दरे मनुष्य नी मेहनत पाछे देवी जेनी बुद्धि देवी जेनी समझाण देवी जेनी संगत અને જેટલી પૂર્વની કમાઈ એના પ્રમાણમાં કોઈ ઘાટમાં આકારમાં રંગમાં રૂપમાં પદાર્થમાં કોઈ કર્મકાંડમાં સૌ સૌની રીતે માણસો મહેનત કરે છે ધૂપમ દીપમ અર્ચન વંદન અનેક પ્રકારે જે માણસો પ્રયત્ન કરી રહ્યા છે એનો મૂળ હેતુ ઈશ્વરને નજીક જવા માટેનો પોતાનું જીવન સફળ બનાવવા માટે અને જીવન સફળ બનાવવા માટે એક જ મનુષ્ય અવતાર જ
બની શકે. બીજા અવતાર તો ઘણા છે, ઇન્દસ પિંડસ જરાયુને ઉદ્ભિજ, તારે કાર ખાણીમાં શરીર તો મળવાનું જ છે, ચેતનય મળવાનો છે, પણ એમાં ઈશ્વર ભજનની કોઈ જોગવાઈ નથી. ઈશ્વરને નજીક જાઓ, એને ઓળખવા માટેના પ્રયત્ન એવા કોઈ બીજા શરીરમાં વિચારો પણ નથી. ખટ દર્શનમાં સબ કોઈ ખેલે, મનમુખ માયાધારી, કહાં સે આયા ને કહાં ફિર જાયગા, દેખો તંત વિચારી, આખો જગત ખટ દર્શનમાં ખેલી ગયું છે. એને ભૂખ લાગે એ ખબર છે, અને એક માર પડે એ ખબર છે, પણ ઈશ્વર પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરી શકે એવું પ્રાણી હોય તો એક મનુષ્ય છે. પણ એની ત્યાં લગી બારોબાર ડોટ છે, બહાર પદાર્થમાં એની ખોજ છે, મહેનત છે. માણસ લોભ્યો પણ નથી, ખર્ચાય ખૂબ કરે છે, આળસુય નથી દેશમાં વિદેશમાં. અમે ઈઝરાયલે ઈશ્વરને નજીક જવા માટે, એને ઓળખવા માટે, એને સમજવા માટે આ અવતાર લેખે લગાડવા માટે દરેક માનવીની મહેનત છે. ચુકામે એટલા બધા ભગવાન વાલા છે બધાને. હાલો આપણે એકબીજાને ઓળખતા હોય, મળ્યા હોય ક્યારેક, 5-10-15 મિનિટ ભેરા બેઠા હોય તો એકબીજામાં કદાચ હેત લઈએ, પ્રીત લઈએ, ભાવ લઈએ, પણ ભગવાનને જોયા નથી, ઓળખ્યા નથી, ક્યારેય મળ્યા નથી. એની જીવનમાં કોઈ અણહારી આવતી નથી, છતાં બધાને વાલા મળ્યા હોય તો બધી વાલા લાગે. અને એટલા હેતથી પ્રેમથી જીવન જીવે છે, છતાં જે વાલા છે એ જ પરમાત્મા કદાચ આપણી પાસે આવીને બેહે, બે વાત કરે, તો આપણી કોઈ પૂર્વ એવી તૈયારી નથી કે પૂર્વની કોઈ એવી યાદી નથી કે કદાચ આ હોય તો હોય, મેં આને જોયા હતા 100 વર્ષ પહેલા કે 200 વર્ષ પહેલા કે 500 વર્ષ પહેલા. એ પણ કોઈ અંતરમાં ઊંડાણમાં યાદી નથી, પણ હેત છે, વાલા છે, એને મળવો છે, ગમે છે. એની માટે કદાચ કુરબાની કરવી હોય તો પણ મનુષ્યની તૈયારી છે, પણ નક્કી નથી થતું, નિદાન નથી થઈ શકતું. નિદાન ન થાય ત્યાં સુધી દવા ગમે તેટલી કરીએ તો એક દર્દ મટે તો બીજા બે ઉભો થાય, અને બે દર્દ મટાડો તો બીજા કેટલા એમાંથી દર્દ પ્રગટ થાય. એટલે સંતો મહાપુરુષોએ એનું નિદાન કરી, નક્કી કરી, નખથી શિખર સુધી પોતાના 5 તત્વોને ખલકાને ઠોકોરી એને પડકારો કરી જગતમાં કહી દીધો કે કોઈને સમજણમાં આવે તો ભલે, અને ન સમજણમાં આવે તો પણ સંતોને એનું કઈ દખ નથી. પણ સંતો પોતાના અનુભવને બિલકુલ હતાવતા નથી, એટલે તૈયાર છે. એટલે આપણે એને પરમાર્થી બંધા કહી, અને આપણે હતાળી રાખીએ એટલે માણસ એને જે કઈ અનુભવ થાય છે એને ખ્યાલ આવે. અને કેટલા જાગા જીવને જો આ પ્રત્યેની ખબર પડે અને એને નજીક જાય, એ રીતના જ એના પ્રયત્નો. વળી આપણી પાસેથી કઈ જોતો નથી અને આપણા ઉપર મહેરબાની કરે તો એ કેટલા તૈયાર હોય. એટલે દયાળુની ઉપમા આપી, પરમાર્થી બંધાની ઉપમા આપી, અધમ ઉદાહરણની ઉપમા આપી. આ શબ્દો સંતોને લાગુ પડે, બીજાને ન લાગુ પડે. અને પડકારો કહી દીધો કે આત્મ હિરલા મેં પાયા, જબ ગુરુ ચરણે ચિત લાયા. જે ચિત શબ્દોડે સડી ગયેલો હતો, કોઈ જગ્યાએ સોટતું નહોતું અને જાતું, જ્યાં જાય ત્યાંથી પાછું આવે,
પણ કશો નિર્ણય લીધા વિનામાં એવું ને એવું આવે થાકી ત્યાં જ્યાં સુરતા જાય ત્યાંથી વળતી સાંકળી આવે પણ એ કઈ મોર સાપ નથી બધી સાપ ઘુમાઈ જાય તડકો લાગે કલર ઉડી જાય પાણીમાં પલાળો તો એના જે અક્ષર હોય બધા ઘુમાઈ જાય પણ આદુ રાજા ને આદુ દુહાઈ મોર સાપ હે બાદશાહ કેરી રવિ રામ ગુરુ ભાણ ચરણમાં કે માગું એ તમારી મોજ અને નો ભવ તમારી ચાકરી હે ગુરુ મહારાજ તમારી મોજ મને જોઈ છે અને એ જ્યાં જ્યાં મને મનુષ્ય અવતાર મળે ત્યાં તમારી સેવા અને તમારી ચાકરી સિવાય મારે કઈ બગલા જોતા નથી મોટાઈ જોતી નથી માન જોતો નથી ધન દોલત પણ જોતા નથી આવી જેની અંતરમાં માગણી છે એવી માગણી તો પરમાત્મા પુરવાર કરે પણ જે પરમાત્મા પણ ભૂખ ન ભાંગી શકે એવી આ દરેક મનુષ્યની અંદર રહેલ મનની માગણી છે મનને આ જગતમાં ઘાટ આકાર રંગ રૂપ પદાર્થ એ બધું થોડું પડે છે ગમે જેટલું હોય તો થોડું પડે છે કોઈ તન દુખ્યા કોઈ મન દુખ્યા કોઈ ધનથી ન ધરાણા ફોકટ સુખમાં ફરે દીવાના અને તૃષ્ણામાં જાય છે તણાણા હે મન હે જીવ તો સાધન કરી લે સાણા આમાં તારા કોઈ ફીર નથી ઠેકાણા તો સાધન વસાવવામાં તો ક્યાં કોઈ કમી રાખી જ ભાઈ આપણને નામે ન આવડે અમુક ઘેરે જાય તો ખાતા ન આવડે કેમ ખાવું કઈ વસ્તુ કેના ભેળી ખાવી એટલું સાધન વસાયું પણ સાધન મહાપુરુષોએ કઈ સહવધન સાધન એટલે આંખેથી દેખાય એવું નહીં પણ સહધન જે ધન મળવાથી બીજા બધાય ધન તમને મમરા જેવા લાગે ફીકા લાગે નબળા લાગે એવું ધન કે જેને સતનામ રૂપી ધન થયું એ ધન તો ભેરો કરી લે સહધન તો તું બધે કરતા સાણો હોશિયાર અને ડાયો જો એ ધનમાં તારી નજર ન પડી એને ઓળખો નહીં પારખો નહીં અને કોઈ જો કહ્યું તો એ વાતને જે કાનહારો ન દીધો અને બીજું બધું જોવાનો લાગ્યો તો તું છેતરાઈ ગયો ભલે મહાપુરુષો સંતો એનું નિદાન એની દ્રષ્ટિ તો એવી છે કે તમે ગમે તેટલા શાણા હો હોશિયાર હો કદાચ કોઈ પણ અઘરા કામ હોય તો પણ તમે આગે આગે જઈને ઓફિસોમાં જઈને કોઈ સાહેબને મળીને તમારા કાર્ય કરતા હો છતાં મહાપુરુષોના જીવનમાં મહાપુરુષોની દ્રષ્ટિમાં એને ભોળા કહ્યા એને ઇશારા કહ્યા કે છેતરાઈ ગયો લલસાઈ ગયો લોભાઈ ગયો જે કામ તારે કરવાનું હતું જે કામ કરવાથી સર્વસ્વ સિદ્ધિ પ્રાપ્ત થાય સર્વ ગુણ સંપન્ન તારું જીવન બની જાય એ માટે કાનહારો દીધો નહીં તારે એ માલ એક ખજાનો તારા ખટમાં પીડ્યો છે ઘર ને માલ અમૂલક ખજાના જુગતે યોગ કમાયા એની એક જ જુગતિ છે કે તન મન ધન થી મહાપુરુષોના ચરણે જઈ એના દાસ બનો અને એ ખોટે ખોટે એટલે દેખાવ કરવા પૂરતા કે રૂડું મનોવા પૂરતા નહીં હાજોગલા જો આપણે ના દાસ બની જાય તો જ આપણું પાર્સલ પહોંચે નહીતર ઘણા પાર્સલ હજી રસ્તામાં પડ્યા છે જેના પાર્સલ ભોગી ગયા એને તો સદગુરુ મહારાજે પાસે પહોંચ મોકલી દીધી કે તારું તન મન ધન તે જે અર્પણ કર્યું તું એ મને મળી ગયું એ પરમાર્થી બધા મહિના એમાં ધીરજ આવી ધ્યેય આવ્યો અને એ ધ્યાની પુરુષ બન્યા પણ એને ઓળખવા કોણ મહાપુરુષ હતો
એક વખત નહીં પણ ઘણી વખત કે એક તો આ અવતારમાં સંતોનું મળવું મુશ્કેલ છે, કારણ કે સંતોને કોઈ જ્ઞાતિ નથી. સંતો અમુક વિસ્તારમાં છે ને અમુક વિસ્તારમાં નહીં, એવો જો આપણે નિર્ણય લઈએ તો એ પણ ખોટો પડે. સંતો ઝૂંપડામાંય હોય, ક્યારેક બંગલામાંય હોય, ક્યારેક રાજમહેલમાં પણ હોય. રાજા રજવાડા સંતો હતા, ઋષિ મુનિઓ પણ સંતો હતા, બજાર વારવા વાળા હવેડા લઈને જે વાર્તા એ પણ સંતો હતા. એટલે સંતો મહાપુરુષોને આપણી આ આંખથી, એના કર્મોથી, એના પહેરવાથી આપણે એને પારખી ન શકીએ. એટલે મળવા મુશ્કેલ, અને કદાચ ક્યાંય મળે, કોકને ઘેરે મહેમાન થઈને આવ્યો હોય ને મળે તો એને ઓળખવા મુશ્કેલ છે. અને ઓળખાઈ જાય અને અંદરમાં ભાવ જાગે તો જે રીતે આપણે આધીન થવું છે એ રીતે આધીન થવું મુશ્કેલ છે. જો ચાહો અને લાગણી હોય તો થઈ શકે. માણસ માણસ જ બધા એ કાર્ય કરી ગયા છે અને મનુષ્ય અવતારમાં જ એ સિદ્ધ બની ગયા છે. તો આપણે માણસ થઈ ને, માણસને માણસ વાલા લાગે, અને માણસોથી જ આ કામ થાય. કઠણમાં કઠણ કામ હોય તો માણસ કરી શકે, પણ હમદર્દી જોઈ, લાગણી જોઈ. એટલે એવા ભાવથી મળો, નહીતર મળો માં, નહીતર સંતો મહાપુરુષોને કરણે જાઓ માં. ક્યાં કોઈ આપણે ધરાર કીએ તમે હાલો, અને હાલો એમ કે ના પડતી કે ભાઈ મારે જાવું, અને જો જાઉં તો આ શુકલી લડાઈ કરવી, આ શુકલું યુદ્ધ કરવું. એમાં નથી કોઈ ધન દોલત ની જરૂર, નથી બીજાના કોઈના સહકાર ની જરૂર. ફક્ત એક આપણી અંદરથી ઊંડાણમાંથી લાગણી ની જરૂર છે. અને લાગણીશીલ જે જીવન બન્યા એ મહાપુરુષોની વાણી આજે આપણને આનંદ આપી રહી છે. જેને જેને એ વાણી પર દરથી ખેડાણી અને એ સંતો મહાપુરુષોની વાણી વાલી લાગે, એના શબ્દો જેને ગમતા થયા એને થાકે નથી લાગતો, એને ઉજાગરો પણ નથી નડતો, એને સમય પણ કઈ નડતો નથી. એવો એમાં પાવર છે. વળી 500 વર્ષ પહેલા જે બોલાઈ ગયેલા સંતો મહાપુરુષોના શબ્દો આજની તારીખમાં એ જીવતા છે, એ શબ્દો ક્યારેય મળતા થતા નથી. એ શબ્દો જેને અસર કરે ને કાને સંભળાણા, અને તરત જેવા ચેતના છે તમારા ચેતનને જગાડે કે જાગ મુસાફરી ભજન કરી લે. સિદ્ધને તમામાં ગભરાય, સદગુરુના ભજનથી જ ભવ પાર, સદગુરુના વચનથી જ બેડો પાર. તારે તારું જીવન સાર્થક કરવું હોય તો જે મહાપુરુષો જાગૃતિ કહેવામાં આવે છે, જેને જાગૃતિ ઓરિજિનલ કહેવાય. દેહની જાગૃતિ કોઈ જાગૃતિ નથી, દેહની નિંદર એ કોઈ નિંદર નથી, પણ અંતરના ઉડાણમાંથી જીવ દિશાની જે જાગૃતિ થાય, જીવ દિશા મટી જાય અને એવો ખ્યાલ આવે કે હું તો આ જીવ દિશામાં ભટકું છું, આમાં ભમું છું, આમાં તો મારું જીવન એમને ભૂલ્યું જાય. આવી જ એનામાં જાગૃતિ થાય ને, અને એ જાગૃતિ થયા પછી એનામાં જિજ્ઞાસા જાગે. ચાર પ્રકારના જીવ છે, પામર, જિજ્ઞાસુ, અધિકારી અને મુમુક્ષ. એ પામર જીવ જો જાગી જાય અને અંતરના ઉડાણમાંથી એનો ખ્યાલ આવે તો એનામાં જિજ્ઞાસા જાગે. પછી એ જિજ્ઞાસા પૂરી કરવા માટે કોઈ તીર્થમાં, વ્રતમાં, ઘાટમાં, આકારમાં, રંગમાં, રૂપમાં, પદાર્થમાં, વેદ વેદાંતમાં, શાસ્ત્રોમાં અનેક જગાએ તપાસ કરે, પણ કોઈ જગાએ એની જિજ્ઞાસા પૂરી થતી નથી. પણ એવા કોઈ મહાપુરુષોના દર્શન થાય, એમાં એની દ્રષ્ટિ ઠેરાય અને પૂર્વના પૂન ખીલે તો ન્યાય એને ખ્યાલ આવે કે આ મારી જિજ્ઞાસા પૂરી થવી જોઈએ.
અલે જિજ્ઞાસુ ભાવે બે હાથ અને ત્રીજો માથો એની પાસે આપણે સંતો પાસે કઈ લઈ જવું નથી, અને ઈ મિલકત ઈ મૂડી આપણને પરમાત્માએ આપી બે હાથ આપ્યા છે અને માથો આપ્યો, એટલું જ એના ચરણમાં આપણે મૂકી દઈએ. એટલે જે જિજ્ઞાસુ ભાવના નિગાઈને કોઈને સંતોએ નિરાશ વાર્યા નથી, ચુકામે કે પરમાર્થી બંધા છે પરોપકારી છે. પણ જિજ્ઞાસુ લઈને જાવું તો હાચકલા ભાવે જાવું. દાદા ઉગારામ ને ધરણે લાભુ દાદા દેવારામ બાપા પ્રમુખ બાપા ગયા, ગોજા બાપા પૂજારામ બાપા તો ખોટે ખોટે ગયા હતા કે હાચકલે ગયા હતા. અને ગયા એટલે આજની તારીખમાં સંતને ચરણે ઉગારામ દાદાને ચરણે ગયા, એટલે જ્યારે જમીનમાં અમારી ગયા ત્યાં સુધી એના જીવનમાં બીજી કોઈ વાત નહીં, બીજા કોઈ વિચાર નહીં, આડાવડી કોઈ દ્રષ્ટિ નહીં, આડાવડું કોઈને મળવું નહીં, બસ એક જ દોર પકડી લીધો. ઈ પરમાર્થી બધા ઈ પરોપકારી અનેકનો વધાર કરતા ગયા. કોઈ એને ઓળખા કોઈ ન ઓળખા, કોઈને સેવાનો લાભ મળ્યો કોઈને લાભ ન મળ્યો, કોઈ પર્યાણમાં રહી ગયા કે પછી આપણે સેવા કરશું નિરાજે નવીરાજાઈને થઈ તમા વાળ ફરી ગયો, શિચોડો ઉપડી ગયો, ગોળના ડબ્બા પણ ઉપડી ગયા, હે ગોળ રાંધવા વાળા વ્યા ગયા, માણસો શિચોડામાં જે કામ કરતા એ વ્યા ગયા, પછી ત્યાં સ્વીલું છે જો પડવું હોય તો પડો, ત્યાં કઈ પછી તમને રસ પીવાય ન મળે, શેરડી ખવાય ન મળે, ગોળે ન મળે, આવકારે ન મળે, અને કદાચ તમારી પાસે સારી ભોમ હોય અને તમારે પણ જો શિશોડો ચાલુ કરવો હોય, શેરડી વાવવી હોય તો ત્યાંથી પછી તમને બિયારણ મળે નહીં. પણ ચાલુ શિશોડા હોય, ભલે નાનકડો શિશોડો હોય, સાદી દ્રષ્ટિથી હાલતો હોય, થોડા માણસો કામ કરતા હોય, પણ વસ્તુ બધી ન્યા મળે, તમને આવકાર મળે, ગોળ ખાવા મળે, રસ પાય, એની રીત તમને સમજાવે, અને કદાચ તમારામાં એવી જિજ્ઞાસા થાય કે આપણે પણ આપણી જમીનમાં જમીન સારી છે તો ખેડી એમાંથી બધા અવગુણો કાઢી કાટા કાકરા બાંધ કરી ફર્સ્ટ ક્લાસ ખેતી બનાવી અને આપણે શેરડી ઉગાડી વાવી અને પછી શેરડી પાકે ત્યારે આપણે ચીચોડો ખાધો. પણ કાચી શેરડી હોય તો ચીચોડો ખાવો કરતા નહીં, ગોળ શીકણો થઈ જાય, પછી ઈ ગોળ કિલાને ભાવે ન વેચાય, મીટરના ભાવે વેચાય, એને લાળ ફૂટે. શેરડીને પરિપૂર્વક પકવી અને ગોળ બનાવવા વાળા કારીગરને લાવી અને જ્યાં શિશોડો સાલો હોય ત્યાં જાઓ તો પૂરેપૂરી તમને એક ડેટથી ઓલગી માહિતી આપે અને તમારી ઈચ્છા હોય તો તમને બિયારણ પણ ત્યાંથી મફત આપે, અને કેવી રીતે વાવવું, કેવી રીતે પાણી પાવવું, કેવી રીતે ખાતર આપવું, એ ઉપરાંત કદાચ તમે અટવાતા હોવ તો બે મહિને ચાર મહિને ઈનો ઈચડો પાછો આવે છે, જોઈ જાય કેવી તમારી એમાં મહેનત છે, કેવી તમારી કાળજી છે, કેવી તમારી લાગણી છે, એ બધું જોઈને આપણને માર્ગદર્શન આપે આ મહાપુરુષોના સીધા. આ એને રીત તોલા બુદા દા દેવારામ બાપા પૂજા બાપા ભજા બાપા તમુન બાપા જે જે ઉગારામ બાપાને જરણે ગયા એ જ્યારથી મળ્યા ત્યાંથી બધા એક જ વાત કે આત્મ હિરલા પાયા અમને હરિચરણે ચિત લાયા સંતો આત્મ હિરલા પાયા. આવો પડકારો રહી વાત
અને ઘરમાં માલ અમૂલ્ય ખજાના ઈ જુગતીથી યોગ કમાયા એની જુગતી છે. ગંગા સંજય પણ કહે કે જુગતી તમે જાણી લેજો ભાનુભાઈ. અને જુગતીથી બાંધવો તમારા એક દાર વચનરૂપી દોરામાં તમારી સુરતાને બાંધો તો મટી જાય તમારે જમડાનો માર. પણ એની ઈચ્છું કે તન મન ધન અર્પણ કરી દાસના દાસ બની અને એના ગુણ ગાવ કાલી ગયેલી વાણીમાં. એવું નથી કે તમે ઓરિજિનલ કલાકાર બનો કોઈ ભગવાન તમારો હાથ સાંભળે. અરે કાલી ગયેલી વાણીમાં જેવું તમને આવડે એવા એના ગુણ ગાવ. ઘણી વખત આપણે દ્રષ્ટા આપીએ કે દરિયો છે એક સાગર છે ને ઘોઘવાડા મારે છે એમાં તાપી નદીનું પાણી જાતો હડત તોય સંભાળી લે અને કદાચ કોઈ નાનકડો પ્રવાહ જાતો હોય તો દરિયો ના પાડે કે ભાઈ તું તારો પ્રવાહ બહુ નાનો છે એટલે હું નહીં સંભાળું અને જો ના પાડે તો એને દરિયો ન દોડું પાણી હોય કચરાવાળું પાણી હોય ગમે તેવું પાણી હોય અને જબરજસ્ત પ્રવાહ હાલતો હોય તો પણ દરિયો સંભાળી લઈએ અને નાનકડી આપણી કિટવાની જાતિ હોય તો પણ સંભાળી લઈએ. ત્યાં પહોંચી જવી જોઈએ. ત્યાં પહોંચી ગયા પછી દોડો પાણી છે તો દોડ બેહાડતા એને આવડશે. પછી દોડ બેહાડવાની તમારે કોઈ કલ્પના કરવાની જરૂર નથી. જેટલા જીવનની અંદર દોડ છે મનના બુદ્ધિના ચિત્તના અહંકારના કર્મ માર્ગના એ બધા દોડ આપણા દેહ ઇન્દ્રિયો પ્રાણના વ્યવહાર હાલતા 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 શબ્દરૂપી જે સાગર ઘટોઘટમાં જે ઘૂઘવાડા મારે છે એ સતનામમાં એ સતવચનમાં આપણા બહારના ભીતરના પ્રવાહો હાલતા હાલતા ન્યા ભૂગી ગયા એટલે આપણા જીવનના દોડ બધા ગરી જાય. અને ઈ એમ કે જન્મ સુધારણ મને સદગુરુ બેઠા કે ફેરથી ઘાટ ઘડાયા. ફેરથી ઘાટ ઘડાયા એટલે સંતો મહાપુરુષો એના કાંઈ ઘાટ આકાર કે ધનરૂપ થઈ જાય લીલા પીરા થઈ જાય કે એની માથે કોઈ હિંગણા ઉગે ફેરથી ઘાટ ઘડાયા એટલે જે અસત્ય હતું નહોતું સમજાતું એને જે પોતે સત્ય માનતો હતો અને જે સત્ય હતું એ નક્કી નહોતો થતો એ હવે સદગુરુની કૃપાથી ઓરિજિનલ વાત સમજાણી કે અટાણ સુધી જે હું માનતો હતો એ તો અસત્યને સત્ય માનતો અને નાશવંત વસ્તુને અખંડ માનતો હતો. હવે તો અસળ વસ્તુ મારા ગુરુદેવે મને ઓળખાવી દીધી એટલે ફેરથી ઘાટ કરાય. જે નહોતો સમજા સમજાઈ ગયો અને મારી સમજણમાં જે સત્ય હતું એ અત્યારે ખબર પડી કે આ અસત્ય છે. એટલે અસત્યનો ત્યાગ કરી સત્ય વસ્તુની આબાદી રાખવી એમાં કોઈ પણ બહારની વસ્તુ ભેરી પડી ન જાય. સતનો સંગ મળ્યા પછી એમાં કુસંગ ભેરો મળી ન જાય એની ખાસ કાળજી ડગલે પગલે હર ગમે ગમે શ્વાસે શ્વાસે હાલતા ચાલતા ખાતા પીતા જે મનુષ્ય એનો ધ્યાની બનીને સતમાં અસત્ય ભળવા ન દે એનું નામ જ ઓરિજિનલ ધ્યાની પુરુષ. ધ્યાન એટલે કોઈ આંખો વિશે બેહવાનું નથી. પુરુષાર્થ ધંધો કરતો જાઓ ખાવું પીવું લૌકિક વ્યવહારમાં પણ કોઈ જગ્યાએ આપણે ખામી ન આવવા દેવી અને પરમાત્મા જે આપણને આપે એમાં સંતોષ માનવો એ ધ્યાની પૂરું. પરિસ્થિતિમાં જો આપણે બધા બેઠા એ બધા સરખા નહીં હોય. કોઈને મહિને 200 રૂપિયા ઘટતા હોય છે કોઈને 200-500 વધતા તો ઘટે છે કેમ એમ પોતે પોતાની રીતે જાણી લેવા. ઓછા વાપરવા સાદું જીવન બનાવવું સાદા ખોરાક ખાઈ લેવા તો ન ઘટે. બીજાને કોઈને વધાર ન કરવા. વધાર કરવાથી કોઈને આઈંદા નથી. અજ્ઞાની જ્ઞાની હમો વાદ વધે ઊંટ પછવાડે પાડો ખદે
ઊંટના દોહાં જે આખા મેલણ અને પાડાના સાંભે પ્રાણ. આપણે રસ્તા ઉપર હેલા જતા હોય અને હાલતા હાલતા કોઈ હાંડિયો હેલો જતો હોય ને આપણે મનમાં એવું નક્કી કરી લઈ કે હાંડિયો જયારે વિહામો ખાય ત્યારે મારે વિહામો ખાવો છે, એ હાંજે ભૂગે ને મારે ભૂગવો છે. હોય તો ધી આંખમાં પછી 10 કિલોમીટર કે 15 કિલોમીટર હોય જાય તો ઊંઘો જઈએ તો આપણા પ્રાણ હોય. એટલે આમાં વધારે મનથી કોઈ ના હોય, આપણે એ ચિત્ત પ્રમાણે આપણે એમાં આપણે કઈ નબળા નહીં કહેવાય જાય ને, એમાં આપણો કઈ ધર્મ અફડાય નહીં જાય, એમાં ધર્મમાં કોઈ પણ કસાય જ નહીં. એટલે ઘરમાં માલ અમૂલ ખજાના ઝુકજે યોગ કમાયા, જન્મ સુધારણ સદગુરુ ભેટા પ્યારે ફેરી ગાઢ ઘડાયા, અબ મેને આત્મ હિરલા આયા. પછી એ આત્મ હિરલા આયા પછી એમાં ભૂલથામી થઈ રહેવાનું, લહેર થઈ રહેવાનું, સ્થિરતા થઈ રહેવાનું, ઉતાવળ પણ નહીં કરવાની અને વેરફી પણ નહીં નાખવાની. જરૂર પડે ત્યાં લોભ ન કરવો અને ન જરૂર હોય જેવો સમય જેવી સભા તો ન્યા સેમ્પલ ન આપવું, આપણો માલ કઈ બગડી જાય એવો નથી. વર્ષો સુધી કદાચ તમારી પાસે પડ્યો રહે તો એમાં કઈ મેલ સડી જાય કે બગડી જાય એવો માલ નથી. જૂનામાં જૂનો આ સત્ય ધર્મ આપણને સહાય ધારણા પુરુષો મળે તો જ ઓળખાવે, તો આદિ અનાદિથી ભજનના મહાત્માઓ જે પેઢીમાં સિદ્ધ બન્યા છે એ જ પેઢીના પુરુષ આપણને મળ્યા છે. એમાં બિલકુલ સંશય કે ભ્રમણા ન કરવી. એમાં જેટલી આપણા જીવનની આહુતિ અપાય, મનની તનની અને જીવનની એટલી આહુતિ આપવી. વળી એમાં આપણી એસ્ટેટ પ્રમાણે ધબકારા વધી જાય તો એવી આહુતિ નો આપવી. બરાબર, આપણે ખમી શકીએ એવી આહુતિ આપવી. જો લૌકિક દાખલો આપણે દઈએ કે ઘણા ગામમાં એવા કીર્તન મંડળી રમતી હોય, ભલે રાધાજીનો વેહ ફેર, કૃષ્ણનો વેહ ફેર, કે ભાઈ આજ તો આપણે આપણા ગામની ગાયોની નીણ માટે ગાયોના લાભાર્થે આપણે આ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે, તો અમુક માણસ 1-2 લાખ રૂપિયા દાનમાં દઈ દઈએ તો આપણે આંબી, પણ ખાવાનું ન કરવી, 50 રૂપિયા આપવું, 51 રૂપિયા આપવું, વધારે હોય તો 200 રૂપિયા આપો, પણ કોઈના વધારે નહીં આપો. એ વધારે નો આવવાનું એમ આપણે એસ્ટેટ પ્રમાણે આપણે આળસ પણ ન કરવી. એટલે આપણાથી 24 કલાકમાં જેટલું સ્મરણ થાય એટલું સ્મરણ કરવું. આપણા કરતા વિશેષ સ્મરણ કરવાવાળા માણસો પડ્યા છે, એમ નહીં માનવાનો કે મારું હું વધારે ધ્યાની છું, હું વધારે જ્ઞાની છું, હું વધારે આધીનતા છું, એવો નિર્ણય નહીં લઈ લેવાનો. આપણા કરતા વિશેષ ધ્યાની પુરુષો પડ્યા છે, આધીનતા વાળા પણ પડ્યા છે, પણ મોટા પેટ વાળા છે એટલે જીવી જાય. એટલે જ ગણપતિ દાદાને જે સ્વરૂપ આપણે ફોટામાં જોઈ અથવા તો કોઈ મૂર્તિ બનાવે તો એના કાન મોટા બનાવે. એટલે સંતો મહાપુરુષોના સત્સંગમાં કાન મોટા અને ખુલ્લા રાખવા તો સંભળાય, અને આંખો એકદમ ઝીણી ગણપતિ દાદા એટલે ઝીણી દ્રષ્ટિથી જવું. પાછો પેટ મોટો કે ગમે તેટલો સત્સંગ આવે અને ગમે એટલો એનો પ્રવાહ મળે છતાં પણ એ બધો એમાં સમાઈ જાય. વળી દાંત દેખાડવાના એ બીજા અને ખાવાના એ બીજા. જો આ બધા ત્રણેય ગુણનો પતિ જે સદગુરુદેવ ગુણપતિ રૂપે આપણને જે મળ્યા છે એનું પ્રતીક આપણને બહાર બતાવે છે તમારા કરતી.
એટલે દેખ તો જો મેં તખતે બિરાજે અગમ ભૂમિ પર આયા. અગમ ભૂમિ નો શબ્દ શા માટે મહાપુરુષો એ વાપર્યો કે ઘડીક માં ગમ પડે એમનું, થોડા ઘણા પુરુષાર્થ થી અથવા તો જેવા તેવા પુરુષાર્થ થી એમાં ગમ પડે એમ. પણ તું તારા ઘર ભીતર માં કાયમ ની માટે ઝીણી 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 કાળજી રાખજે. જેમ છોકરા કલો રાખે ઘરમાં, ક્યારેક આઠા નહીં, ક્યારેક પાવી, ક્યારેક રૂપિયો, ક્યારેક 5 રૂપિયા નથી નાખતા. 5-10 વર્ષે જ્યાં તપાસ કરો છોકરાની હગાઈ થઈ જાય એટલા પૈસા. એમ આપણને જ્યારે યાદ આવે ત્યારે હાલતા ચાલતા ખાતા પીતા ધંધો ધાબો કરતા, અરે નાયા ન હોય તો શ્વાસ ઉશ્વાસ ની આહુતિ આપવી, આપણો ભગવાન આપણો આ સભ્ય ધર્મ અપનાવ્યો નથી. એ બધી પ્રકારની આભરસેટ કાઢે એવો છે, બધી પ્રકારના અવગુણ આપણા જીવનમાંથી બાદ કરે એવું સ્વરૂપ છે. એમાં કોઈ સંશય કે ભ્રમણા કરવાનો નથી. ફરી મારાથી થોડું ભજન થાય છે એવી હિંમત પણ ન આવી જાય. થોડું થોડું થાય તો છે ને, તો ધીમે 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 જેવો ઢગલા ભરતા રહી તો પછી જાય તોડવું નહીં. હા સડી જાય રોડ ઉપર આવેલું જ આવું, આપણી પાસેથી કદાચ કોઈ સગવડ વાળો માણા હોય અને વાહન મળ્યું અને મોર થઈ જાય તો એનો ખેતી ન કરવો. ભલે ને મોર મૂકી જાય તો એ સમાચાર દે કે 2-5 મહેમાન નથી આવેલા આવે તો આપણે માટે સગવડતા ક્યાં રહીએ, ક્યાંથી મહેમાન આવે એટલે સમાચાર તો મૂકી જાવ. એટલે આપણી હેસિયત પ્રમાણે આપણે હેલી જવું આપણી સાઈડ પકડીને, ઘડીક આમ દ્રષ્ટિ કરો, ઘડીક આમ દ્રષ્ટિ કરો, ઘડીક આમ ઊંચી દ્રષ્ટિ કરો તો પગમાં ઠેંચ લાગે, અથવા તો ક્યાંક આપણે ભટકાઈ કે પડી. પણ આપણે તો આપણી રીતે ડગલા ભરતું જવું જો એવી રીતે આ બધા મહાપુરુષોએ ભજન કર્યા. અને આવી એ જીવનની એની થેરી હતી. તો આવા સંતો મહાપુરુષોની જીવનની થેરીની ખાલી આપણને યાદ આવે કે જીવન ભગતે કેમ ભજન કર્યું, નરસિંહ મહેતાએ કેમ કર્યું, ગંગા સતી પાનભાઈએ કેમ ભજન કર્યું. તો એ રીત જો આપણા જીવનમાં આવી જાય તો આપણી પ્રીત હાશી અને એ પ્રીત ફળે. પણ રીત વિનાની પ્રીત મારી જાય. એટલે દેખ તુજ મેં તખતે બિરાજે અગમ ભૂમિ પર આયા. ફરી ઝળકે જ્યોતિ દરેકના ઘટમાં, શ્વાસ ઉશ્વાસ રૂપી જીવનની જ્યોત રોમે રોમમાં પ્રકાશ કર્યો. તો એ નામનો પ્રકાશ કેવો કે આ તમારો આ લેમ્પ છે એમાં તમે કદાચ લીલા કલરનો કલર કે પીળા કલરનો કે લાલ કલરનો એની ઉપર તમે મોટું કુંડું મૂકી દો તો જેવો કલર એવો પ્રકાશ થઈ જાય. પણ ગમે તેટલો પ્રકાશ કરતો હોય એના ઉપર માટીનું કુંડું મારી ગયું ઊંધો એટલે ધબડતો, કારણ કે એ અપાર દ્રશ્ય છે, એમાંથી પ્રકાશ ફોપટ નીકળી શકે એમ નથી ગમે તેવડો મોટો લેબ હોય તો. તો આ નામમાં કેટલો પ્રકાશ કે સતનામ તમારી નાભીમાં પડ્યું છે, દરેક માણસની નાભીમાં પડ્યું છે. જાણપણું હોય તો એ ભલે, ન જાણપણું હોય તો પણ ભલે. એના ઉપર જ આ દેહરૂપી માટીનો કુંડું મારી દીધું, પણ એમાં આરંભાર રમે રોમમાં એનો પ્રકાશ નીકળી ગયો. બહારે એટલો પ્રકાશ અને ભીતરે એટલો પ્રકાશ, એટલે એને સૂર્યના પણ સૂર્ય કહ્યા, ભાનુના પણ ભાનુ કહ્યા. અને કોટિક સૂર્ય સમાન તેજસ્વી જો કહ્યું હોય તો એ આ સદનામ સદગુરુદેવ, એ અખંડ મૂર્તિ છે સદગુરુદેવની. અને એ અખંડ ગુરુ મૂર્તિને ઓળખાવનાર કોઈ એવા ગુરુ બાળક 5 ચક્રોના ખલકો ધારણ કરીને જે આવે છે નાશનો તેનું પણ શરીર, એ કોઈ કાયમ તો રહેવાના નથી. પણ એમાંથી આપણને આ અખંડ ગુરુની ઓળખાણ થાય. અખંડને ઓળખવા અને જે નાશવંત છે એને સેવવા,
એટલે સગુણની સેવા કરવી અને નિર્ગુણ સ્વરૂપને નક્કી કરવું, આ આપણા સત્સંગની ભલામણ હતી. અને એ સત્સંગનો મહિમા, નિર્ગુણ નક્કી ન થાય અને સગુણમાં આપણે શ્રદ્ધા રાખી અને તંગતોડ મહેનત કરીએ તો સગુણ એટલી નાશવંત છે. આ શરીરને તમે ગમે એટલા લાભ લડાવો, ગમે એટલી સગવડાઈ રાખો, લેબોરેટરી કરીને જ પાણી પીવો, લેબોરેટરી કરીને જ ખાઓ, છતાં અંદરથી શું ખરમારો થાય એનું કાંઈ નક્કી નહીં. બહુ હોશિયારી રાખી તો પણ કદાચ આ શરીરમાં દરદ થવાનો થાય એનો કોઈ નક્કી નિર્ણય નથી. જેવી જેની કમાય હોય એ પ્રમાણે આ દેહના ગુણધર્મ આપણે ભોગવવા પડે, બરાબર? તો એ દેહ તો નાશવંત છે, પણ એ નાશવંત ની અંદર જે અખંડ પુરુષ બિરાજે છે ત્યાં સુધી એને આપણે ઓળખાણ કરી લેવી. એટલે સગુણમાં પણ શ્રદ્ધા વિશ્વાસથી આપણાથી બને હાજરી આપવી, એનું સાનિધ્ય કેળવવું અને એમાં શ્રદ્ધા વિશ્વાસ રાખવા, અને એમાં શ્રદ્ધા રાખી એમાં એનું સાનિધ્ય કેળવી એના શબ્દ શબ્દ શિરોમાન્ય માની અને નિર્ગુણને પણ નક્કી કરી જવું. નિર્ગુણ જેને નક્કી કરી લીધો છે એને પછી કોઈ બી અફસોસ થતો નથી, કોઈ બી ઉદાસ થવાપણું પણ, કારણ કે દેહ ભાવે સેવતો નથી, દેહ ભાવે મળતો નથી. જ્યારે જ્યારે મળે, જ્યારે જ્યારે એને પગે લાગે અથવા પૂજા કરે અથવા તો એનું સાનિધ્ય કરે ત્યારે એ વિદેહ ભાવે મળે છે, દાસ ભાવે મળે છે, ભક્તિ ભાવે મળે છે. તો એ સિદ્ધાંત આપણને મહાપુરુષોએ ઓળખાવ્યા અને આપણે નજરે જોયા કે લાભુ દાદા શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ ભરી ભણેલા ગણેલા અને ઉઘારામ દાદા હરિજન હતા, બધાને ખબર તો એ પાંચ તત્વના ખલકામાં લાભુ દાદા હું દેખ્યું, ત્રમક બાપાએ એ પાંચ તત્વના ખલકામાં હું દેખ્યું, મીરાબાઈએ રવિદાસ સમાજના પાંચ તત્વના શરીરમાં હું જોયું, હે કે રંગ દે સુનરિયા કાના, રંગા વિના હું ઘેર નહીં જાઉં, ભલે બીત જાય કે મારી સારી ઉમરિયા, હે કાના તો રંગ દે નહીં સુનરિયા, મને તમારામાં જે રંગ છે એવો જ રંગ મને સારી દો, કે રંગ કદાચ ગમે એટલા ધોબી ધોકા મારે ધોવે આખી જિંદગી, ગમે એટલો તડકો પડે, ગમે એટલી પછાડો ખાવા છતાં પણ એ રંગ કોઈ બી ઝાંખો ન પડે એવો રંગ મને લગાવી. તો આ મત આજનો કાલનો તમારો કે મારો એમ નથી, આદિ રાદિનો આ મહાપુરુષોનો મત છે. અને સત્સંગ એ આપણને ચેતવણી આપે, સત્સંગ કોઈ વાતો નથી, સત્સંગ કોઈ દ્રશ્ય પદાર્થ નથી, સત્સંગ કોઈ મનોરંજન નથી, સત્સંગ તો જે આપણા ગઢ ભીતરમાં આપણું જે સુવાયેલું સ્વરૂપ છે અથવા તો આપણને એમાં જે ભ્રાંતિ થઈ છે, સંશય થયો છે, અને જે સ્વરૂપ નક્કી નથી થતો એ સ્વરૂપને નક્કી કરાવી દઈએ અને જીવનને દ્રઢ બનાવી દઈએ એને સત્સંગ. અને એ સત્સંગથી આપાપણું મટે, મટે ભારણ ભારે, પ્રાણ કરણે રવિ તૃપ્ત ભયા, કે એ સત્સંગથી આપાપણું ટળે, ટળે ભારણ ભારે, જેટલા આપણા ભારણ છે, જેટલા આપણા અવગુણ છે, બધાય મટી જાય. જેની આ વસ્તુને વિચારી છે અને અમલમાં મૂકી એનું કામ છે. અને એ આપણે આપણી બુદ્ધિથી કે આપણા દાપણથી પામ્યા નથી, આ તો પૂરણ બ્રહ્મ પૂર્વની રીતે છે, જે સોહમ પર પાયા, આપણી કોઈ પૂર્વની કમાઈ છે આપણને ખબર તો નહોતી, આપણે એટલી બધી લાગણી કે આપણી ખોજ પણ નહોતી, પણ આપણને ગોતી લીધા સંતોએ કે આ તમે અમારા બાયલા છો, આપણી બોલી ઉપરથી, આપણી જીવન ઉપરથી, આપણી દ્રષ્ટિ ઉપરથી, જ્યાં જ્યાં કોઈ ઝૂંપડામાં, કોઈ ગામમાં, કોઈ શહેરમાં,
કોઈ મોટા ધંધામાં, કોઈ નાના ધંધામાં જ્યાં હતા ત્યાંથી એને ગોતી અને હાલતા કરી દીધા કે તું આદિ અનાદિનો અધિકારી છો, પૂર્વનો હંસ છો, પરમાત્માના સ્વરૂપને પામવાનો પ્રેમી પંક્તિઓ કરો, માટે તારા હેત ને જગાડ, તારી પૂર્વની જે કમાઈ છે એને જગાડ. તો સેજે સેજે આપણને મળી ગયા, નકર આપણે કોઈ એવા દલાલ નતા રાખ્યા કે કોઈ સંત મળે તો મને કહેજો, પણ મેળે મેળે મળી ગયા. એટલે પૂર્ણ બ્રહ્મ પૂર્વની પ્રીતે, પૂર્વની કાંઈ એવી હેત પ્રીત કહીએ, આ હમણાંની પ્રીત નથી, અને હમણાંની પ્રીતો છે એમાં વાંધા પડે, અને પૂર્વની પ્રીતો છે એમાં કોઈ વાંધા પડતા નથી. એ તો છે લગી એમ નેમ રવિ સાહેબ, કિમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, ભણો સાહેબ, જીવન ભગવત, નરસિંહ મહેતા, ઉગારામ દાદા, લભુ દાદા, પ્રમોદ બાપા, ભજા બાપા, પૂજારામ બાપા, એ જ્યાંથી મળ્યા ત્યાંથી એની પૂર્વની પ્રીત જાગી. એટલે એમાં વચ્ચે કોઈ પણ પડદો કે વચ્ચે કોઈ કસરો આવ્યો નહીં. તો એ સિદ્ધાંત આપણને મહાપુરુષો સમજાવે. તો આપણે પણ પૂર્વની પ્રીત હશે તો અરસ પરસ મળ્યા, અને મળ્યા પછી જે પ્રીતથી જે ભાવથી આપણે મળ્યા છે એ આ ભાવની કાયમની માટે આબાદી રાખવી, એમાં લાગણી. એટલે પૂર્ણ બ્રહ્મ પૂર્વની પ્રીતે સેજે સોહમ ઘર પાયા, ખીમદાસ ગુરુ ભાણ કરણમાં કે ઠીક નશાને ફેરાયા. મારા સદગુરુદેવે મને સુરતાનું કેન્દ્ર સ્થાન બતાવી દીધું. નોકર સુરતાને ટેવ પડી ગઈ છે ઘણા જન્મથી, ઘણા વર્ષોથી બહાર ભટકવાની. ગમે તેટલા પ્રયત્ન કરો છતાં પણ સુરતા બહાર જવાની, જવાની, મન સંકલ્પ વિકલ્પ વિનાનો એ ક્ષેત્ર નીચે ઘણા કલાક બે કલાક રહી શકવાનું. એટલે મહાપુરુષો એને આપણને જુગતી ઓળખાવી, સુરતા જાય તો ભલે જાય, પણ એવે ઠેકાણે જવા દો કે વળતી કારણ જેવી મહાપુરુષોના સ્વરૂપની છાપ લઈ આવે. સુરતા જાય ને વળતી છાપ લઈ આવે, સુરતી જાય અને વળતી છાપ લઈ આવે, પણ એવી જગ્યાએ જાય તો. એટલે એવા એને કેન્દ્ર સ્થાન આપો કે ભલે જોતા જાય, વળતા એવી છાપ આવી જાય. અને મનને સંકલ્પ વિકલ્પ આપો કે જે સંકલ્પ વિકલ્પથી આપણું સ્વરૂપ પ્રગટ થાય, આપણું સ્વરૂપ આપણને આપણામાં ઓળખાય. આ તમે જલા પાયા ત્યારે કે હરિચરણે ચિત્ત લાય, જ્યાં લગી ચિત્તમાં સંચળતા છે એમાં ફેરતા નથી, ત્યાં લગી એ કામ થઈ શકે એવું. પછી હિંમત હારી જાય તો બિલકુલ ન થાય, એમ થાય કે હવે આ તો બહુ અઘરું, બહુ અઠિયારું, બહુ અટપટું, આ આપણું કામ નહીં, એના કરતા મનોરંજનમાં મજા ખાઈ પી આનંદ કરી. પણ એવી માન્યતામાંથી મહાપુરુષોની, સંતોની કે પરમાત્માની તરીયે ભૂકી અને ઊંડે ઊંડે તમે સ્વરૂપમાં જઈ નક્કી કરો જે હકીકતે સાચી વાત મળશે. સંતો સત્સંગ દ્વારા આપણને જાણ કરે, અથવા તો જાણ ન કરે તો પણ તમે તમારા સ્વરૂપમાં રહીને કાંઈક બોલો છે, તમે ખોટું નહીં બોલી શકો, ખોટા વિચારો નહીં આવે આપણા જીવનમાં, અને ખોટો નિર્ણય પણ નહીં આવે. અને એ સ્વરૂપમાંથી બરોબર બજારમાં નીકળા એટલે બીજું બધું મળશે ગમવા, અને સ્વરૂપ નહીં ગમે. એટલે બજારમાં તો જુગના જુગોથી આટા મારતા, હવે તો ફીર થઈને બેસી જાઓ, હવે ક્યાંય ભટકવા જવું, અને ભટકણ મારે નાખે બનાવી. જીવન
सिपाही सतगुरु साहेब का लड़ो ये तो मखतर सिपाही सतगुरु साहेब का साथ छाया ने भूत भगाऊं मारूं ये काम क्रोध दुश्मन वेरी साथ छाया ने भूत भगाऊं मारूं काम क्रोध दुश्मन प्रेम करी बेटी मैं पूरूं प्रेम करी बेटी मैं पूरूं समशेर ताऊ सतगुरु करी તો એ દરિયામાં અનેક પ્રકારના તોફાન પાણીમાં આવ્યા, પવન આવ્યું, પણ મારી હોડીને મારી નાવડીને એ હેલકા થઈ ગયા નહીં. ચુકામે કે સદગુરુ સાવધ હાકનહાર, સદગુરુના હાથમાં જેણે જીવનનો સુકાન આપી દીધો, પછી મારો નાથ કરે એ કરી, તારે કોઈ ભલે મારે કોઈ ભલે, એમાં પોતે પોતાનું દાપણ કઈ ડોળ્યું તો એ કાર્ય આપણું બની જાય એવું છે. આમ વિચારીએ તો જીવન એટલે કાંઈ નહીં, શરણબંગુર છે આ દેહ, વાતની વાતમાં દેહ પડી જાય એનો કાંઈ નક્કી નથી, અને જો ન સમજાય તો આ જીવન વધી પડે એવું પણ છે. જિંદગી કેમ પૂરી કરવી એ મુશ્કેલ થઈ પડે, પણ જેને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ છે એને આ જગતના કાંઈ પણ હેલકા, વાવાઝોડા, સુખ દુઃખ, હાનિ લાભ, જસ અપજસ, માન મોટાય એને કાંઈ નડતા નથી. ના ચાહીએ મારે યોગ રૂપ ભોગ, ન ચાહીએ માન કે સન્માન, ગ્રામ્ય ગવાર બના દે ત્રણોસમ, બના દે સરળતા સાર, મને બુદ્ધિહીન બના દે ભગવાન. હે પરમાત્મા, આ જગતના કોઈ પણ અવગુણ મારા જીવનમાં દાખલ ન થાય એવો મને બનાવે. બીજાને એમ થાય કે આને કાંઈ ખબર પડતી નથી, સહન તો કેને કરવું પડે કે જે સાંભળે અથવા યાદ કરે એને, પણ મને યાદે નથી, સાંભળ્યું નથી તો એને સહન શું કરવો પડે, કારણ કે જીવન જ એનું સરળતાવાળું નહીં. નાનકડા છોકરાઓને તમે ખીજાઓ,
Bibrouwen wordt op hangen en dan een sokkel en daarboven is pas maar weg. In een vachtig nog een groot wijze te nemen. En de schrappen naar ons leven. En de sadi bhasa, sadi ons leven, sadi vata vive. Sadi bhasa maar die brahmgnaan ne paarkhe, ewa lakhna mee ek. Aapna swarup ne aapne paarkhe, nagri kare, nirnay kare, bhegi jawa. Je maro naath rakhe, kareva. શું મોટાઈ થી કઈ આપણે કલ્યાણ થાય એવું ખરું? જ્યાં માણસો તમને ઓળખે તો આપણું કલ્યાણ થઈ જાય એવો કોઈ લેખ છે? એવો કોઈ ઉલ્લેખ છે શાસ્ત્રોમાં, પુરાણોમાં, વેદમાં કે સત્સંગમાં એવા કોઈ સિદ્ધાંત આવે કે સંતો મહાપુરુષોના વાણીમાં કોઈ એવો સિદ્ધાંત આવે? મહાપુરુષોની વાણી તો એમ કહે છે કે તું મોટાઈ મેળવી દે, અને આપણે મોટાઈ મેળવવા માટે દલાલો રાખે, મોટાઈ મેળવવા માટે પ્રયત્ન કરી કે હું મોટો કેમ, જાજા માણસો કેમ ઓળખે, જાવ જાવ હું અહીંયા પેલા આવી રીતે સુવિધા કરજો, નામ કરજો, તેમ કરજો, એટલે માણસમાં આપણી આફા પડે. અને સંતો મહાપુરુષો રહેલા આવતા હોય સ્લીપર પે, ખબર એ ન પડે પાક ઉગી જાય. હું મોટાઈથી કઈ આપણું કલ્યાણ થાય એવું નથી તો આપણને ખ્યાલ આવ્યો. ધન દોલતથી પણ શાંતિ નથી અને કલ્યાણ પણ. કલ્યાણ થાય તો એક નામ છે, બધા મહારોગને મળે એવું પણ આ એક નામ છે, અને બધા જીવનના અવગુણને બાદ કરી અને સરળ જીવન બનાવનારા સતનામ છે. એ સતનામને ઓળખી પાર્થિવજીને ભજન કર્યું એ કૃપાને પાત્ર બન્યા અને પવિત્ર જીવન. હું એનો એ છે મારો છે પ્રાણથી પણ પ્યારો, હવે કોઈ માને યાર ના માને, મારો છે યાર. બાપા તો ઘણી વખત કહેતા કે બીજાને સમજાવવાની કોશિશ ન કરવી, આપણે સમજવાની કોશિશ કરવી. સમજીને તમે ફીર થઈ જાઓ, અને સમજીને કોઈ તમને મળવા આવશે ને ત્યારે તમારી દેશી મળશે, કારણ કે એને સમજવાની જિજ્ઞાસા છે. અને તમે સમજીને બેઠા, પણ જેને સમજવાની અંદરમાં જિજ્ઞાસા નથી ને તમને મળવા આવે તો તમારે એનો પારક બનવો, પછી એને દાંત કાઢવાની વાત ન કરે, એવી વાત ન કરે, કારણ કે તમે અનેક સ્વરૂપ ધારણ કરી શકો. તમને સદગુરુ એ ભરવાનો હોય જેવો માણસ, એવી વાત એના અંતર સુધી પહોંચી જાઉં. આને જોઈ છે હું બરાબર, આને લાડુ લાપસે ભાવતી નથી, આને ખાટી મીઠી કટી જોઈને પાઈ ગયું ભલે ભાઈ. જેવો જે અધિકારી હોય એવો એને ખોરાક આપવા, અને આ તો દાતાની દેખ છે, જે માગો એ મળે. એટલે એ મેં સિવાય સદગુરુ સાહેબ કા લડું તો ભક્તર પહેરી, એટલે આ જગતમાં મહાપુરુષો પાસે શબ્દ સિવાય, સદગુરુની કૃપા સિવાય મહાપુરુષો પાસે બીજા કોઈ હથિયાર નથી. એની પાસે તો હથિયાર ભલાઈ ના છે, એમ મીરાબાઈએ કહ્યું રાણાને કે સોરી નથી કરવી રાણા, મને શિગને સંતાપો, મારું મન બન્યું છે કોણ નામે, હું બરાબર મને હું સોરી કરવા જાઉં, ખોટું બોલું, ખોટા માણસોને સંગત થાય બે, હું જ્યાં બેઠી છું ત્યાં તો આ બધા ગુરુના બાળકો અને પરમાત્મા જેને વાલા છે એવા ખાલી ખેલી વાણીમાં અમે હરિના ગુણ ગાઈશ, અને એ હરિના ગુણ જેને ગાયા ને રાણા એ સત્વાદી કહેવાના. એટલે સોરી ન કરવી છીદને હંતા ગો, મારું મનડું બીજું છે ગુણ નામી, વળી તારે મારે કાંઈ હૈયારું નથી, આ તો લૌકિકમાં હું શું તારો સેવક ને તું મારો સ્વામી. આ લૌકિક રિવાજ પ્રમાણે મારા માતા પિતાએ તારે અથેવાડો મેળાવી અને તને અર્પણ કરેલી, એટલે હું તારો સેવક છું. બોલ હું કામ છું વાહિદા વાળું, તારા રસોઈ કરું, ઘરના જે કામ કે એ કરી દઉં. તો રાણો કે મારે એવા કોઈ કામદારી પણ કરાવવા નથી,
આરે તો તને માનેતી રાણી તરીકે રાખવાની છે. અને ખૂબ શણગાર, ખૂબ દાગીના પહેરે. પણ મારો પ્રશ્ન એક જ છે કે આ બધા જે છે ને એનો સંગ છોડી દે, કે ભાઈ ઈ મેળ પડે એમ નથી. તો આ મગમતા કેટલી, એનું હોશિયારનું જીવન નહીં, મોહરનો સહકાર નહીં, કુટુંબનો સહકાર નહીં, કોઈ હગાવાલાનો સહકાર નહીં, આહરા પક્ષનો સહકાર. અને હિંમત એની કેટલી છે કે જ્યાં ઉભા હતા ત્યાંથી એક ઘોડા હોય કોઈને ખેરવી ન હતી, હું આ એની મકમદાર. આ એનો દૃઢ વિશ્વાસ કહેવાય. અને આપણને તો કોઈ કડક મીઠી એવી સાપ આવી તો મંડી પુષ્ટિ પર પડાવવાની આંખો ફાટી જાય. બે વખત સાપ આવે એટલે એ બાજુ બાજુ એમ ન કરો. એમ સમતો કીશ, તમારે જો તમારું જીવન સાર્થક કરવું હોય, જીવન જો બનાવવું હોય તો એવી લાલચ થી લોભથી પર રહ્યો, ધીમે 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 ભારત બનો કે હકીકત શું છે, આ મારું જીવન બરોબર છે કે નથી, એની આજે મીંડવો. એટલે તમે હીરામાં પડી ગયો નથી મીંડવતા, કે આ દુધિયા છે કે નાશવાળા છે કે ગાંઠ મળવાળા છે, કે આનો સુધારો થાય કે નહીં થાય, કે બદલા ઘડાનો હાલ છે કે કેમ થાય, એમાં કેમ મીંડવો? અને અમુક બહુ નાશવાળા હોય ને બસ બોલાવાય નહીં, બદલા ગાળા માલિક ગમે એ બાજુ તમે જોવો તો નાશ જ હોય. તળિયેથી મથાળેથી પેલમાંથી ગમે એ બાજુથી જુઓ ને આખો ફકી નાખો થાય તો હાવ જાય બિચારો. એટલે કરતા આપણે વજન નહીં કેમ આવે અને બદલા ગાળા નહીં કેમ આવે, એટલે એને રખાય. અને એવી જરૂર હોય છે, જો એ નબળા છે તો નબળાની કિંમત છે, હાથી બીડી હોય તો સિગરેટની કિંમત છે, પણ હાથી બીડી ન હોય તો સિગરેટ કોઈ નથી. શ્રમજીવી માણસો છે આ જગતમાં, મહેનત કરવા વાળા, એને લઈને તમે ઉજરા પડાન થો. પણ શ્રમજીવી ન હોય તો તમારે ભેંસ રાખવી પડે, વાણીદા કરવા પડે, હે એને ખવડાવવું પીવડાવવું પડે, તમારે દૂધ વિના હાલે એમ તો નથી. તો બલિહારી વેલાવણી છે, વહેલા ઉઠે, ક્ષણ વાહિંદા કરે, મચર મસર કંઈક લેવાની હોય, અને પાછા તમે મીઠા પહેલા તમારી ડેલી ખકડાવે દૂધ લઈ જાઓ, તોય પાછા શંકા કરો. તમે કઈ પાણી નાખતા હશે, હવે તારી આંખમાં નીંદર છે ભાઈ, પાણી નથી નાખતો. બોલો બિચારો, એટલે સાત સાહેબ ની ઘૂંટ ભરાવું મારું કામ ક્રોધ દુશ્મન વેરી. આપણા દુશ્મન આપણા જીવનમાં છે, બહાર કોઈ આપણો દુશ્મન નથી. બહાર તો આપણને ચારી બાજુથી સહકાર મળે, ચારી બાજુથી લાભ મળે. હિમણા ગાઈ એમણો આપણને આપણા પરિબ્રહ્મ પરમાત્માના દર્શન થાય. બહાર કોઈ માયા કે બહાર આપણને કોઈ કમેડે અથવા બહાર આપણને કોઈ ભૂલા પડે એવી આઈટમ મારો પાસે નથી. જે કાંઈ છે એ આપણા ઘટ ભીતરમાં અવગુણ છે, એને એક એકને અભ્યાસ કરીને કાઢો. અવગુણ છે ત્યાં ગુણની સ્થાપના કરો, ક્રોધ છે ત્યાં વિવેકની સ્થાપના કરો, લોભ છે ત્યાં ત્યાગની સ્થાપના કરો, અજ્ઞાન છે ત્યાં જ્ઞાનની સ્થાપના કરો. એટલે જેમ 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 જે જે વસ્તુની જ્યાં જરૂર છે ત્યાં એને ગોઠવી દો. ગુરુની કૃપાને લઈને, ગુરુની આગેવાની દિશે આપણી મેળે મેળે ગોઠવતા નહીં. મેળે મેળે જો આપણે કાનવી દઈએ તો દાગીના પહેરવા જેવા કામ નિંદા હે નહીં, પાકીએ દુખસીએ કાતરા બનતા. એટલે મહાપુરુષોએ જે રીત જીવનમાં પાડી દીધી એ રીતે જીવન બનાવો. એટલે સાત સાયરની ઘૂંટ ભરાવો, સાતે સાયરને એક ઘૂંટડામાં પી જાઓ. રૂપસાગર, સ્પર્શ સાગર, શબ્દ સાગર, ગંધ સાગર, આ બધા સાગર જિંદગી આખી તમે જોયા રાખો તો એ જગત જોવામાં ઘણો બાકી રહી જાય ને. થઈ જાય આમાં છેડા સુધી આપણે પહોંચી નથી શકતા. કોઈ માણસ એમ ન કહી શકે કે મેં આ સમુદ્ર બ્રહ્માંડને જોઈ લીધા, નવે ખડમાં ફરી એવો ક્યાંય કઈ જોયા જેવું નથી.
ઉલટાનો આપણને તકડે એ રીતે તમે આઈને પીડાડીઓ માં જુઓ ક્યાં જાઓ, જોવા જેવું છે, ફરવા જેવું છે. પણ મહાપુરુષો તો એમ કે આપણે જ્યાં બેઠા છે ત્યાં જે સૂર્ય છે એ સૂર્ય ન્યા છે, એ પૃથ્વી આવી છે એનો એ પવન આવી છે, એનો એ ખાવા પીવાનું પાણી અનાજ આવી છે. એટલે જ્યાં બેઠા છે ત્યાં બેઠા બેઠા એની અનુભવ કરી લીધો કે સૌદે બ્રહ્માંડની અંદર આ ચેતના છે અને એની છતા છે, એટલે એનું ભટકણ મટી ગયું. એને ક્યાંય જવા પણ ગાવા પણ, કારણ કે સાથે સાત છાયરને એક સદગુરુના ચરણામત લઈ એને કુટડામાં પી ગયો કે બધા એ સદગુરુના ચરણામતમાં સમાઈ ગયા, મારે હવે ક્યાંય જોવાનું જાણવાનું કે હરવા ફરવાનું છે. હવે તો કામ ક્રોધ લોભ મોહ જે દુશ્મન છે મારા જીવનના અને મારા સ્વરૂપને જે સમજવા નથી દેતા એની બાદબાકી કરવાની, એને કાઢવા નથી. પણ એને યુદ્ધ નહીં કરતા વિનામાં, એ આકાશી દળ છે. કામને ક્રોધને લોભને મોહને આપણી હેસિયત નથી આપણે તૂટી ગયા, કોઈ નથી તૂટી ગયા. પણ એને સદગુરુના નામની આણી દેવ દેવી એટલે તમારી હદમાં આવે, એ અજર અમર અવિનાશી છે, મરે એવા નથી, વરદાની છે. વળી આકાશ તત્વની માત્રા છે, પૃથ્વી ઉપરની માત્રા નથી, એ આકાશ દળ છે. આપણે પાય દળ થઈ કદાચ આપણા ભારત દેશમાંથી બીજા દેશમાં જઈ ગયો ઉપરથી બમ મારી દીધી બસવાનો. પણ સદગુરુ નામનું કવશ પહેરીને એનો આશીર્વાદ લઈને એ સદગુરુની જો હદમાં આપણે રહી તો ન્યાય આવી શકે નથી. એટલે સુગ્રીવ ઋષિમુખ પર્વત ઉપર જે બેસી ગયો હતો એને ખબર હતી ક્યાંય વાલી આવી શકે નથી. ઋષિમુખ પર્વતની સરહદમાં જો વાલી જાય તો પડી ભસ્મ થઈ જાય, ન્યા કાં ભગત જઈ શકે અને કાં ભગવાન જઈ શકે. એ સિવાય એ ઋષિમુખ પર્વત ઉપર કોઈ પગ મૂકી શકે એમ. તો એ ઋષિમુખ પર્વત આપણને પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે પ્રગટ મનુષ્ય સ્વરૂપે આપણને જે સંત સદગુરુ મળ્યા એની આપણને શિખરનું જ્ઞાન ઓળખાય, એમાં થ્રી થ્રી આવ વ્રહ્મંડ કુંભને સ્થાપ્યો. વ્રહ્મંડ કુંભ એટલે ઘડો, ઘડો એટલે સતનામ, એની અંદર અમૃત થયેલો છે. એટલે બ્રહ્મણ કુંભને થાય ઘડિયા અલખના દ્વાર એ અલખને આરાધે ધણી આવ્યા અને મારા દિલમાં દીધા દીધા. તમારો જ આત્મા તમને સાક્ષી આવે, તમારો જ આત્મા તમારો પુરાવો થાય ત્યારે આપણને હાચુકલી ટાઢક વળે અને હાચુકલ્યો આપણને સંતોષ. એટલે એ સાત થાયરને ગુણ ભરાવું મારું કામ ક્રોધ દુશ્મન વેરી અને પ્રેમ ગણી પેટીમાં પૂરો એને પ્રેમથી પૂરજવા આપી દે. અને એમ કહે કે અમે સાઈડ ના થઈ નહીં ભાઈ બાંધવા જઈ તો આપણે પૂગીએ એમ. પણ એ પ્રેમથી આ સદનામ રૂપી પેટીમાં પૂરાઈ જાય અને પૂર્યા પછી સદનામની સમશેર તો હાથ વગી જ રાખવી. સમશેર લઉં સદગુરુ કે મેં સિવાય સદગુરુ સાહેબ હતા લડો ટોપ બખતર પહેરી. એનું બખતર એક વર્ષ પહેરીને આપણે આ જગતમાં કોઈ દેખે નહીં એમ, કોઈને ખબર ન પડે એમ આ જગતમાં જીવન જીવવાનું છે અને સત્યની આબાદી રાખવી. આપણે બસમાં જઈ રેલગાડીમાં જઈ તો ક્યાં રેલવે સ્ટેશને જઈને જાહેર કરી કે મારા ઠેલામાં એટલા પૈસા છે, મારા ઠેલાને કોઈ અડતા નહીં કહી નગરનો નો ભોગરામને કહી દઈ ભાઈ તમે જાહેર કરી દો મારા ઠેલાને કોઈ અડે નહીં, મારા ઠેલામાં એટલા પૈસા છે એટલો ઓનો છે, કેમ હતાડતા હતાડતા જાઓ. એની કિંમતની તમને ખબર પડી, એનો મહિમા આપણને સમજાય છે. એમાં નામરૂપી ધનને આબાદ રાખવા માટે ગુરુચરણના આશીષ બનવાનું એનો આશરો લઈ તો જ આપણે. વળી જીવન કેવું બનાવ્યું
सत्य सबदन शरी कुमारी વાત નથી ગાય નાની ઓ કરે ગુરુ ગુરુ કાક નાની
આ વાતને નાનકડી ન માનતા, આ વાતને જેમ તેમ સમજીને ફેંકી પણ ન દેતા, એનો અનુભવ કરે છે. પ્રયત્ન કરો, પ્રયાસ કરો, ધીમે ધીમે સમજાઈ જાય. આપણે માણસ છે એટલે એવી અમારી જરૂર છે, એવી લાગણીની જરૂર. અને પણ એ ખુમારી આવી ત્યાંથી કે સત સબત છે. સદગુરુ સન્મુખ બિહાડીને દયા કરી, કૃપા કરી, અમિત દ્રષ્ટિ વરહાવી, મસ્તક ઉપર હાથ મૂકી અને જે સત સબત દ્વારા સ્વરૂપની જાગૃતિ કરી, એ શબ્દથી ખુમારી ચડી. ઓમ તો ઘણી વાગે આપણે ખુમારી ચડી જાય લૌકિકમાં. કોકને કહેજો એ મીઠા તરત જ ઉભો એમ કે ભાઈ કેને કે ખુમારી ઘડે જતી, પણ એ ખુમારી કાંઈ ટકતી નથી. અને મહાપુરુષોને તો આ ખુમારી સડી એટલે સડી, એમાં હમાઈ ગયા ત્યાં સુધી પણ વિશે રટ ન કરી. સત્ય બધની સડી ખુમારી સુન શિખર સુરતા મેરી, મારી સુરતા આવે શબ્દ મય બની ગયેલે, શબ્દ ની અંદર આખું બ્રહ્માંડ માયે ગયેલું છે, આખું જગત માયે ગયું છે. એવડો એ સત શબ્દ છે ને એ શબ્દ સત શબ્દ એ જ ઊંચામાં ઊંચો શિખર છે. એ સ્વરૂપને કોઈ કર્મ ત્યાં પહોંચી શકતા નથી. બહારનો કોઈને પવન લાગતો નથી, બહારના કોઈ પણ પ્રલોભનને માનતે. એટલે પાંચ પછી જાણ ન પાડે, પછી પ્રકૃતિ અને પાંચ તત્વો જ્યાં પહોંચી શકે એવા હું તો બ્રહ્મ મહેલમાં જાઉં એવી એ જ મારા પરિબ્રહ્મ પરમાત્માને રહેવાનું અખંડ ધામ છે. એટલે સદગુરુ મેળા સહજમાં મને સતનો શબ્દ સુણાયો, સોરાથીનો રાહ સુકાવીને અખંડ ધામ ઓળખાયો. એ અખંડ ધામની આ મહાપુરુષો વાત કરે કે બ્રહ્મ મહેલમાં મેં જાઉં, આદુ રાજા આદુ દુહાઈ મોર સાબ હે બાદશાહ કેરી, એવો પરવાનો આપ્યો સદગુરુદેવે કે સૌદી લોકમાં સૌદી બ્રહ્માંડમાં કોઈ ગરવાણી તમને રોકી શકે નહીં, ઓરિજિનલ પરમિટ તમને મળી ગઈ. પણ મળતા માગણી એવી રાખજો કે ભવે ભવ મારા નાથ તમારા ભેગા રાખજો, અને ભવે ભવ જે તમારી બોજ મને મળી છે ને એ બોજ આપજો. અને જ્યારે જ્યારે જે પરિસ્થિતિમાં પરમાત્મા આપણે મનુષ્ય અવતાર આપે, જે ઝૂંપડીમાં જે પરિસ્થિતિમાં જે વિસ્તારમાં ભાગલ ટોટલ જેવો ભલે શરીર આપે, પણ તમારી સેવા મને મળવી જોઈએ. એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે વર્ણના ધર્મના કર્મ કરવા રેડ્યા ભેદ મેળ્યો ત્યારે ધર્મ પાંજો. હવે ભાવે ભજો સચ્ચિદાનંદને ન્યાથી ધર્મ જરાય નથી રાખો. ધર્મને તમારે સમજવો હોય તો એ સત્સબદ એ જ સતનામ સતવચન એ આદિ નદીનો ધર્મ છે. એને તમે મહાધર્મ કહો, સત્ય ધર્મ કહો, નિજાર ધર્મ કહો, હે કે બીજ ધર્મ કહો, કે બીજ ધર્મ કહો, જે નામ આપવા હોય તો આપી શકો, પણ એ વાત એક જ છે. અને જે વર્ણમાં નરસિંહ મહેતા કે મને પરમાત્માએ અવતાર આપ્યો છે, એ વર્ણાશ્રમના જે રિવાજ છે, જે કુટુંબના રિવાજ છે, જે ગામના રિવાજ છે, અને ધર્મને નામે જે કાંઈ કર્મ કરી ગયા છે, એ કર્મ મારે કરવા મટી ગયા. મને હવે કોઈ બહારના રીત રિવાજ લાગુ પડતા, એટલે વર્ણના ધર્મના જે કર્મ છે એ કરવા મીટ્યા. કઈ મીટ્યા? કે ભેદ મળ્યો તો એ ભ્રમ માંગ્યો. ભેદ મળી ગયો તો જ સંશય દૂર થાય, નહીતર સંશય થાય કે હું નડતા રહી છે, કેમ આપણે બધા બીમાર રહી, વહી કામ ધંધામાં ખોટી જાય. એટલે કાંઈક નો કાંઈક આપણે બહારનો ગુઠો, અને કાં બીજા હાગાવાળા આવીને કે તમે છો ને ભાઈ, તમે માનો નહીં, તમને ગમી દેવની નડતર છે કે તમે વ્યા જાવ ને એટલે અમને કોઈ નડતું નથી.
બધું સારો. એટલે પૂર્વના આપણા જે કરેલા કર્મો હોય ને ભાઈ, એ તો બધેને ભોગવવા પડે. ગમે એવા સંત હોય, જ્ઞાની હોય, ઋષિ મુનિ હોય, એવા સંતો મહાપુરુષોના ઇતિહાસ વાંચો તો મહાનમાં મહાન જે જ્ઞાની હતા એને કોઈને ટીબી થઈ, કોઈને કેન્સર થયા, કોઈને તાવ આવ્યા, કોઈને દમના દરદ થયા, કોઈને કાંઈ, કોઈને કાંઈ. કારણ કે શરીર ગુણધર્મ શરીરના એવા છે અને શરીર છે એ બધા દર્દનું કારખાનું છે. આમાં હું દર્દ થાય એનું કાંઈ નક્કી નહીં, એનો અભિમાન નહીં કરવાનો કે આ બધા બીમાર પડે, હું કોઈ દી બીમાર પડતો નથી. સવારે શરદી થાય અભિમાન નહીં કરવાનો, એનું કાંઈ નક્કી નહીં. એ તો મારા નાથની દયા છે, તમારે શરીરને લેણા દેવી છે, કામ સારા છે, બરોબર છે. આપણે ચોકસાઈ રાખવી, ખાવ લપણ ફપણ જીવન ન રાખવું, ધ્યાન દેવું, નાવું ખાવું ચતુરાઈ રાખવી, બરોબર છે. સાથો સાથ વિશ્વાસ રાખવો કે મારો નાથ કરે. એટલે હવે એ વર્ણના ધર્મના કર્મ કરવા મટી ગયા અને આ ભેદ સમજાઈ ગયો કે સબ ઘટમાં મારો સાંઈ બિરાજે છે, કોઈ ઘટ ખાલી એ ભેદ મળી ગયો. એટલે હવે મને કોઈ ભ્રમણા કે શંકા નથી. હવે તો ભાવથી ચરતથી તમે આનંદ જે સત્ય સર્વ ઘટો ઘટમાં બિરાજે છે એમાં ચિત્ત લગાડી દઉં, એટલે આનંદ રૂપે મારો નાથ મારા હૃદયમાં પ્રગટ થાય, એ જ પરિણામ પરમાત્માનું સ્વરૂપ છે. સચ્ચિદ આનંદ એને આપણે સચ્ચિદ આનંદ કહીએ. હવે એને ભાવથી, ભક્તિથી, દાસ ભાવથી કોઈ પણ આશા રાખ્યા વિના હવે એનું ભજન કરવાનું છે. ભાવે ભજો સચ્ચિદાનંદને, ત્યાંથી ધર્મ જરાય નથી આપો. જ્યાં લગી મનુષ્યને કર્મ કરવા ઘટે ત્યાં લગી ભક્તિનો ભેદ અડગો. હવે તો ગુરુ ગોવિંદ એક રૂપ થઈને ભજો અને આ એક જ ઉપાસનાને વળગો. આ એક જ ઉપાસના છે, હર તમે તમનું જે તમને સ્વરૂપ ઓળખાયું, ભજન ઓળખાયું, જે ગુપ્ત ક્રિયા ઓળખાવી છે, વિજ્ઞાની ઢબે જે તમારે ભજન કરવાનું છે, એક જ સિદ્ધ કરો, એક જ ઉપાસનાને વળગી જાઓ. જ્યાં સુધી કર્મ કરીને એને પામવા માટે જો આપણે મહેનત કરશું તો કર્મમાં પરિબ્રહ્મ પરમાત્માથી પારણગત કોણ? એવડું જેની જગત બનાવ્યું, કેટલા પશુ પક્ષી, એટલા ગ્રહો, સૂર્ય ચંદ્ર પૃથ્વી પાણી તેજ આકાશ વાયુ અનંત વ્યાપાર ઘાત આકાર રંગ રૂપ, આવું જે કર્મમાં પારણગત છે એને આપણે કયું કર્મ કરીને એને રીઝવી શકીએ? અને કર્મના હાણસામાં એ પકડાય એવું નાશ નથી, મર્મથી જ ઓળખાય એવો છે. એટલે કર્મ જ્યાં સુધી કર્મ ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અડગો. એટલે ત્યાં સુધી આપણને ભક્તિ પદ સમજાણું જ નથી, એમાં આપણો ભાવ ઓરિજિનલ જાગ્યો જ નથી. હવે જો ગુરુ ને ગોવિંદ બે એક રૂપ થઈને, દિલભર દિલ થઈને, બિલકુલ અંતરો રેખા વિના દેશી મેળવીને, એક સ્વરૂપે થઈને એનું ભજન કરો અને આ એક જ ઉપાસનાને વળગો. સર્વ સિદ્ધિનું સાધન આ એક હરિનામ છે. પાર પોષા કોઈ જીવ પૂરા, શાસ્ત્રો રૂપી શાયર ઈ કરી ગયા, પદ પાવે કોઈ જીવ પૂરા. અમા આમ લખ્યું છે, અમા આમ કહ્યું છે, અમા આમ કહ્યું છે, અમને કાંઈ ખબર નથી ક્યાં કેમી હું લખ્યું હોય. બધી સિદ્ધિ મેળવવાનું સાધન, જીવન પવિત્ર બનાવવાનું સાધન હરિનામ, સદનામ, સદગુરુદેવે ઓળખાયું તે છે. એ વિના કોઈ સિદ્ધ વિના નથી. ઋષિ મુનિઓ હોય, ખુદાના બંદા હોય, ભજનના માધ્યમાઓ હોય, જતી હોય કે સતી હોય, એનું ભજનથી એ સિદ્ધ બને. ધન દોલતથી, દાન પુણ્યથી ફળ મળે એનો, ધન એનો ધર્મ અને એનો પુણ્ય સેવા એનું ફળ. પણ સમરણ જે કરે એને સ્વરૂપની પ્રાપ્તિ થાય અને કૃપા મળે એનો જ મોક્ષ થાય. આ એની રીત. ધન વાપરો તો ધર્મ થાય અને ખવડાવો તો પુણ્ય મળે, પણ એ એના કામ કરે. પણ કલ્યાણકારી જીવન જે મહાપુરુષો કહે છે એ જો બનાવવું હોય તો એ બધા જે સન વાહે રહી જાય ને
સહી બોલી વળી આવે. અને સંગે ગયા એટલે જે પાટા પૂરા જેથી પાટા વડો તો થાય અને હેલા જાવ તો દરિયા બોલો ભીમા બીજો પાસે કઈ આવે. એટલે જે મૂળ સ્ટેશન સુધી તો ગુરુ મહારાજે આપણને પહોંચાડી દીધા, હવે જ્યાંથી આડાવડા ન થાય એની કાળજી રાખ. એટલે એક જ ઉપાસના ને વડો અને સર્વ સિદ્ધિનું સાધન આ નામ છે. પણ પાર ભોઈશા કો ઈ એક જ નક્કી કરી લીધું અને જીવન જીવા ત્યાં સુધી એમાં બિલકુલ હિલચાલ ન થઈ અને ડેગા નહીં જમીનમાં હમાઈ ગયા ત્યાં સુધી ઈ પાર ભોઈશા. અને વળી ડગમગ ડગમગ દોર થયા તો એ પાર ન પહોંચે. એને કોઈ શાસ્ત્રો કે જગતના કર્મો એનું લખાણ એ કઈ નહીં. જે કઈ છે બરાબર છે, અમને કઈ ખબર, અમને એટલી ખબર છે કે મારે આશરો આ એક નામનો થાક લાગ્યો, હવે ક્યાં જઈએ. ભણે નરસિંહ એનું સ્મરણ કરતા કરતા સામણિયાને શરણાઈ રહીએ. નરસિંહ મેં તો કે હવે થાકી ગયા છે, બહુ ફર્યા બહુ ફર્યા એટલે આદુ રાજા આદુ દુખાય મોર સાપ હે બાદશાહ કેરી એવો મોર સાપ ફરવાનો આપી દીધો. ભાણ ચરણમાં રવિદાસ, ગુરુ ચરણમાં રહીને બોલ્યાસ, આઘાજે ન બોલ્યાસ, આભીન રહીને બોલ્યાસ, વરિષ્ઠ ભાનમાં રહીને બોલ્યાસ, ભગવાન ઉપડી ગયો કોઈ સંતો બોલ્યા નથી. ઋષિ મુનિઓ એટલા શાસ્ત્રો પુરાણો વેદ લેખા પણ પૂરેપૂરી સાહિત્યમાં રહી, એટલે એમાં મીંડો માત્ર અલ્પ વિરામ પૂર્ણ વિરામ કાઉન્સમાં રસભાઈ દીર્ઘાય એમાં કોઈ જગ્યાએ કાંઈ ફેરફાર થયો. સ્વર અને વ્યંજનમાં કોઈ જગ્યાએ પાન બાકી થઈ શકે એવો એકેય શબ્દ કે એવું કોઈ જગ્યાએ ખાલો ન લેવા દીધો. એમાં પારંગત આવી એટલે એ સ્વરૂપમાં ખીર રહ્યો ભાઈ. સદગુરુ મળ્યા હોય તો અને ખરેખર સદગુરુને ધરણે ગયા હોય તો, ખોટે ખોટે ગયા હોય તો, આપણી નિમલજી પણ હાચકલે જગ્યા હોય તો એમાં ખીર થઈ જાય. હવે કાલનો થોડો થાકોડો છે, મારા કરતા બીજાઓને વધારે થાકોડો છે. મારા ફેરા આવતા એક તો બે કદાચ કોઈ જાણતા હોય કોઈ હોય ગયા છે, એટલે આજે આપણે કદું ભજન બોલી અને પ્રોગ્રામ પૂરો કરી. આવતીકાલે પાછો આવીને પ્રોગ્રામ રાખવાનો છે કે કેમ કોકને કહેજો. આવતીકાલે પણ આવીને આપણે પ્રોગ્રામ રાખવાનો છે એટલે સૌ સૌની રીતે સમયસર પૂગી જાઉં ભાવથી પ્રેમથી ભેરા મળીને ફરી ગુરુ મહારાજ જે કહે અને જે બોલાવશે એવા આપણે ગુણ ગા ગુરુ મહારાજના. ભૂલ હોય તો ભગવાન માફ કરે. કારમાન જ્યાં
अपने अपना गुरु महाराज जय गुरु।